જૂનાગઢમાં આમ જુઓ તો બે ખૂબ જ મહત્ત્વના તહેવારો ઉજવવામાં આવે છે, જેમાં શિવરાત્રી અને પરિક્રમા. આગામી દિવસોમાં દિવાળી બાદ પરિક્રમા જૂનાગઢમાં આવતી હોય એને અનુલક્ષીને આજે કલેક્ટર ઓફિસ ખાતે સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને અધિકારીઓ સાથેની એક બેઠક મહત્ત્વની, જેમાં આગામી દિવસોમાં પરિક્રમામાં લોકો આવે અને ખૂબ સુખમય રીતે આ પરિક્રમા પાર પાડવા માટે બધાના સૂચનો લેવામાં આવ્યા, જેમાં ઉતારાઓની વ્યવસ્થા કઈ રીતે કરવી, ઉતારાઓને માલસામાન લઈ જવા માટે પાસ આપવા, ફોરેસ્ટ ખાતું આમાં કેમ વધુમાં વધુ પોઝિટિવ દે, તંત્ર શું મદદ કરી શકે, પછી લોકો જે રીતે આવતા હોય અને 5 દિવસ જંગલમાં રોકાતા હોય અને જંગલને પણ નુકસાન ના જાય અને કુદરતી વાતાવરણ વચ્ચે આ પરિક્રમાનું સુખમય રીતે અંત આવે, એના ઝીણામ ઝીણી અમે પ્લાનિંગ કર્યું છે. અમારા કમિશનર શ્રી રાજપૂત સાહેબની આગેવાનીમાં આજે આ બેઠક હતી, એમાં બધા જ મુદ્દાઓને પાસ કેમ આપવા, બસોનું સ્ટેન્ડ ક્યાં રાખવું, રિક્ષા સ્ટેન્ડ ક્યાં રાખવું, ટ્રેન બહારથી આવતી હોય એ દરમિયાન ત્યાં બસ કઈ રીતે રહે જેથી કરીને લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે, એનું આજે સંપૂર્ણ પ્લાનિંગ થયેલ છે. અને અમને વિશ્વાસ છે કે આ પરિક્રમામાં લાખો યાત્રિકો આવતા હોય પરંતુ તંત્ર અને રાજકીય આગેવાનો અને સાધુ સંતો બધા જ ખંભે ખંભો મિલાવીને કામ કરી અને આ જૂનાગઢની ઐતિહાસિક નગરીમાં આ પરિક્રમાનું ખૂબ સુખમય અંત આવશે અને લોકો આ કુદરતી માહોલનું માણી શકશે એમાં અમે સૌ કટિબદ્ધ.